જે તમે સલ્તનત કાળની હિસ્ટ્રીમાં કોઈ સાંભળ્યું નહીં હોય રેડી ચલો જો પાણીપતના યુદ્ધ વિશે થોડીક આપણે વાત કરવી છે પાણીપતના યુદ્ધ વિશે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું કઈ રીતના જોજો તમને અહીંયા ધ્યાન રાખજો થોડીક તમને માહિતી આપી દઉં કેવી રીતના પાણીપતનું પેલું યુદ્ધ થયું અહીંયા છે ને ઉઝબેકિસ્તાનની અંદર છે ને ફરઘાના નામની જગ્યા હતી ફરઘાના અને ફરઘાના એ સમરકંદ બુખારાની અંદર આવતું સમરકંદ અને સમરકંદની અંદર છે ને બાબરનો જન્મ થયો તો બાબર આ બાબર તેમુર લંગનો જ વંશ હતો બરાબર તેમુર લંગની તેરમી પેઢી એ બાબર નો જન્મ થયો અને એની માતા હતી ને ચંગેશ ખાન ની જ હતી ચંગેશ ખાન બરાબર એટલે ચંગેશ ખાન ની મોંગોલિયા ના હતા તુગલક નિસાર હતું એની માતાનું નામ તો મોંગોલિયા ઉપરથી આને આને પોતાના માતાના વંશનું નામ લીધું મોંગોલ મોગોલમાંથી મોગોલ મોંગોલ કરતા મુગલ થઈ ગયા બાબરને જૈન મોન તારે એક જ સપનું હતું મારે એક દિવસ સમરકંદ બુખારા નો રાજા બનવું છે બીજું કાંઈ જિંદગી કરવું નથી આપણે અમુક ને હોય ને કે મોટા થઈને બુલેટ લેવું છે એનાથી બીજું કઈ આપણે વિશેષ કામ જિંદગીમાં કઈ કરવા આવ્યા નથી એવું બાબરને એવું હતું કે એકવાર સમરકંદ બુખારાનો રાજા બની જવું છે તો ધીમે ધીમે એકવાર સમરકંદ બુખારાનો રાજા બની જાય છે પછી અહીંયા કાબુલ સુધી જીતતો જીતતો આવે છે કાબુલ સુધી પણ કાબુલથી આગળ જીતી શકતો નથી ત્યારે દિલ્હીની સત્તા ઉપર છે ને ઇબ્રાહિમ લોદી બેઠેલો ઇબ્રાહિમ ઇબ્રાહિમ લોદી જો ઇબ્રાહિમ લોદી હાથે કરીને યુદ્ધ આઈ તો હતો કઈ રીતના આઈ રહ્યો હતો જોજો જબરજસ્ત રીતે લોદી વંશની અંદર છે ને એવી ખાસિયત હતી કે એ રાજા રહ્યા ને રાજા સિંહાસન જ નહોતા રાખતા બધા રાજા હેઠે બે ને બધું સેનાપતિઓને બેનાપતિઓને નોકરો ચાકરો બધા એ નીચે જ બે પણ જેવો ઇબ્રાહિમ લોદી રાજા બને છે ને બહારથી સિંહાસન મગાવ્યું અને એના મામા અને એના કાકા હતા દોલત ખાન લો આલમ ખાન લો બેને ધોકાવ્યા બરાબર મેલમાં લાવીને મેથી પાક નાખ્યો એટલે પેલાનો ઈગો હર્ટ થઈ ગયો કે આવડું હમણાં રાજા બન્યું છે ને આપને ધોકાવે છે એમ કહીને એમનો બાટલો હટ્યો એટલે ઈવડા એ ભાઈગા સીધા અહીંયા કાબુલ પાય કાબુલ જ્યાં બાબરનું શાસન હતું ઇબ્રાહિમ લોદીન પેલો દોલત ખાન લોદીન આલમ ખાન લોદી બેય બદલો લેવા અહીંયા ગયા બાબરને કીધું કે તારી પાસે આઠ હજારનું સૈન્ય છે અમે બે થઈને ચૌદ હજારનું સૈન્ય આપી આપણે વીસ હજારનું સૈન્ય ભેગું કરીને ઇબ્રાહિમ લોદીન તોડી નાખી મારી મારી પણ ઇબ્રાહિમ લોદી પાસે બે લાખનું સૈન્ય હતું કેટલું બે લાખનું પણ આમને કીધું ચિંતા કરવાની જરૂર નથી એમાં ભાડાના સેનાપતિઓ છે ભાડે આવ્યા છે બે ત્રણ બોમ્બના ગોળા ફૂટશે એટલે ઘરે ભાગી જાય છે યુદ્ધ મૂકીને ભાડોતી છે એમાં કઈ છે લાંબુ લેવાનું યુદ્ધ કર પણ બાબર પાસે એક રમકડું હતું જોરદાર જે ભારતમાં આજ સુધી કોઈ જોયું નહોતું એ હતું તોપ તુલુગમાં યુદ્ધ પદ્ધતિ વાપરતો હતો બંને વચ્ચે યુદ્ધ થયું મોટા પાયે યુદ્ધ સુકામ પાણીપતમાં થતું હતું એ તમને કહું દિલ્હીથી થોડાક આગળ જાવને ને એટલે પાણીપતનો વિસ્તાર આવે સોનેપત પાણીપત હરિયાણા પાસે બરાબર દિલ્હી સાઈડ થી જાઓ ને એટલે એ થોડોક ઉંચાણ વાળો વિસ્તાર છે એટલે અહીંયા સેના ગોઠવી દેતા બધા રાજાઓ કારણ કે દિલ્હીમાં મોટું એનું કેપિટલ હોય એટલે પુરવઠો હોય મોટા મોટા સેનાપતિઓ બધા અહીંયા હોય ની અંદર તો અહીંયા પહેલાથી સેના ગોઠવી દેતા હામેથી જે સેના આવે ને એ નીચાણવાળા વિસ્તારમાં આવતી એટલે ઉપરના રાજાને આખી આખી સેના બધા દેખાતી એટલે કોને ક્યાંથી મારવો ને ખબર પડતી એટલે પાણીપતમાં મોટા પગે યુદ્ધ થતા બરાબર હવે જોજો બાબરને કીધું તું તોપ લઈને આવીને એમને તોડી નાખી ઇબ્રાહિમ લોદીને ભલે ને બે લાખ સેના હોય એક ગોળો પડશે ને બધા ભાગી જશે કારણ કે ભારતમાં કોઈ તોપ જ નજ જોઈ એટલે બંને વચ્ચે પંદરસો છવ્વીસની સાલમાં યુદ્ધ થયું પાણીપતની અંદર આ યુદ્ધની અંદર બાબરે જે તોપનો ઉપયોગ કર્યો છે કારણ કે ઇબ્રાહિમ લોદીની સેનાએ કોઈ તોપનો ગોળો જ ન જોયો હવાની અંદર તોપનો ગોળો આવ્યો એટલે આ વાત શું છે રાજા બધું હવામાંથી અગન ગોળા છૂટી રહ્યા છે અમુકને તો તોપનો ગોળો એટલે કાં તો અવકાશમાંથી કંઈક વસ્તુ પડી છે ને લઈ લઈને ઘરે ભાગવા માંડ્યા અમુક જણા તોપના ગોળા ઉપર બેઠા ને ગોળો ફૂટ્યો બરાબર છે ને આવા બધાય દ્રશ્યો થયા 5 થી 6 કલાકની અંદર જ મોટા ભાગની સેના ખતમ થઈ ગઈ બરાબર છે ને ઇબ્રાહિમ લોધીને હરાવી માર્યો તો બાબરે અને બાબર દિલ્હીનો રાજા ભઈનો તો યુદ્ધની અંદર બરાબર તો મુઘલ વંશની સ્થાપના બાબરે પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવીને કરી હતી ધ્યાન રાખજો બરાબર